नमस्कार विद्यार्थी मित्रों, धोरण त्रण विषय पर्यावरण विषय केटला है केटला पार्ट 20 आज आप भणशुं। विद्यार्थियों परिवार ने परिवार ना सभ्यों साथे संबंधों ओळखे परिणामी તેઓ કૌટુંબિક સભ્યોની ભૂમિકા એ ને કાર્ય કુટુંબની જરૂરિયાતનું વર્ણન કરે છે। વિદ્યાર્થીઓ પોતાના પરિવાર અને પરિવારના સભ્યો સાથે સંબંધોને ઓળખે કે પપ્પાના ભાઈ કાકા, કાકાના ભત્રી કાકી, પપ્પાના પપ્પા દાદા, પપ્પાના મમ્મી દાદી, આ રીતના સંબંધોને ઓળખે છે। એટલે જ કૌટુંબિક સભ્યોની ભૂમિકા છે એને તેઓથી પણ માહિતગાર થાય છે અને કુટુંબ જરૂરિયાતનું વર્ણન કરે છે કુટુંબની જરૂરિયાતનું વર્ણન કરે છે। આપણી પ્રથમ સહા વર્ષ આપણી જે પ્રથમ સહાય છે એ આપણું ઘર છે। ઘરના સભ્યો આપણું કુટુંબ છે। જે ઘરની અંદર જે દરેક સભ્ય છે આપણું કુટુંબ છે। ઘરના સભ્યો એટલે કે પપ્પા, મમ્મી, ભાઈ, બહેન, ભાઈ, કાકા, કાકી, દાદા, દાદી, આ બધા કુટુંબના સભ્યો છે। આપણે કુટુંબમાંથી ઘણી બધી બાબતો શીખીએ છીએ। આપણે કુટુંબની અંદર ઘણી બધી બાબતો આપણે શીખીએ છીએ। કુટુંબમાં આપણને સમૂહ જીવનની ભાવનાના સંસ્કાર મળે છે। કુટુંબની અંદર આપણને સમૂહ જીવનની ભાવનાના સંસ્કાર મળે છે। કુટુંબમાંથી બાળક સામાજિકતાના પ્રથમ પાઠ શીખે। કુટુંબની અંદરથી બાળક સામાજિકતા માટે પ્રથમ પાઠ શીખે છે। વડીલોને માન આપવું, આપણી સરખી ઉંમરના સાથે કેવું આચરણ કરવું એ કુટુંબમાંથી શીખવા મળે। આપણથી જે મોટા છે, વડીલ છે, એમને માન આપવું, એમને આગળ કેવું બોલવું, કેવું વર્તન કરવું, કેવું આચરણ કરવું એ આપણા કુટુંબમાંથી શીખવા મળે છે। સંયુક્ત કુટુંબમાં બાળકને દાદા દાદી, સંયુક્ત કુટુંબમાં બાળકને દાદા દાદી, મમ્મી પપ્પા, કાકી કાકા, મોટા કાકા, મોટી કાકી, મોટા ભાઈ, મોટી બહેન વગેરે સાથેના પ્રેમ, વાહક, લાગણી બધા સંબંધોનો શુદ્ધો લાભ મળે છે। સંયુક્ત કુટુંબ બધા ભેગા રહેતા હોય, કાકા, કાકી, પપ્પા, મમ્મી, દાદા, દાદી, બહેન, ભાઈ, આ બધા ભેગા રહેતા હોય એને સંયુક્ત કુટુંબ કહેવાય। જ્યારે વિભક્ત કુટુંબ એમાં ફક્ત મમ્મી પપ્પા અને ભાઈ બહેન રહેતા હોય વિભક્ત કુટુંબ કહેવાય, પણ જે સંયુક્ત કુટુંબમાંથી શીખવા મળે છે તેવું વિભક્ત કુટુંબમાંથી શીખવા મળતું નથી। આમ કુટુંબ એ બાળકના જીવન ચાલો એક રમત રમીએ, ચાલો એક રમત રમીએ। આ રમતથી પરિચિત છો, આ રમતથી તમે પરિચિત છો, બધા વર્તુળમાં ઉભા રહો, બધા વર્તુળમાં એક ગોળ વર્તુળમાં ઉભા રહો, એક બાળક વર્તુળમાં વચ્ચે ઉભો રહે, એક બાળક વર્તુળની વચ્ચે ઉભો રહે છે। હવે તાલ વાગશે, તાલ એટલે કોઈ ઢોલક હોય, એક ખંજરી હોય, કે પછી કોઈ ડીશ હોય, કે ગમે એ પછી એને આપણે અવાજ કરી શકીએ, એક તાલ વાગશે। જ્યાં સુધી તાલ વાગે ત્યાં સુધી દરેક બાળકે વર્તુળમાં દોડો, જ્યાં સુધી તાલ વાગતો હોય, સંગીત વાગતો હોય ત્યાં સુધી દરેકને
દોડ જે બાળક કાલ વગાડી રહ્યો છે તે અચાનક સંગીત વગાડવાનું બંધ કરી દે જે બાળક ખંજરી વગાડે છે ખળક વગાડે છે કે પછી ગમે તેટલું સંગીત વગાડે છે એ અચાનક બંધ કરી દે એ ટાઈમ સ્ટોપ એટલે કે ઉપર એવું કોપી જુઓ બંધ કરી દેશે અને એ મોટેથી કોઈ સંખ્યા બોલશે જેમ કે બે ચાર અથવા પાંચ એ મોટેથી સંખ્યા બોલશે બે ચાર અથવા તો પાંચ તો શું કરવાનું થશે તરીકે બે કે તો બે વિદ્યાર્થીઓને ભેગું થઈ જવાનું ચાર કે તો ચાર વિદ્યાર્થીઓને ભેગું થઈ જવાનું પાંચ કે તો પાંચ વિદ્યાર્થીઓને ભેગું થઈ જવાનું જે સંખ્યા બોલાય તેટલી સંખ્યામાં બાળકોએ જૂથ બનાવશો જેટલી સંખ્યા બોલાય જે સંગીત વાગતું હોય એટલે સંગીત બંધ થઈ જાય બે બાળક કે બે ચાર પાંચ છ તો જેટલી સંખ્યા બોલાય એટલી સંખ્યામાં જૂથમાં જોડાઈ જવાય છે જે બાળકો કોઈ પણ જૂથમાં જોડાઈ ન શક્યા હોય તેઓએ રમત છોડી દેશે જે બાળક સંખ્યા બોલ્યા હોય અને જૂથ બન્યું હોય બે જૂથમાં ન બોલી શકે કોઈ ન જોડી શકે એ જૂથને એટલે કે રમતને છોડી દેશે એટલે કે આઉટ થશે શું થશે આઉટ થશે રમતમાં બે બાળકો રહે ત્યાં સુધી આ રમત રમી શકે તો કેટલા રે કેટલા રમત છે છેલ્લે બે બાળકો રહે ત્યાં સુધી આ રમત રમી શકાય છે આવો આ રમત વિશે વાત કરીએ તમને જ્યારે જોડી સંખ્યાના જૂથમાં જોડાવો કહ્યું ત્યારે તમે શું કર્યું જ્યારે તમે જરૂરી સંખ્યાની અંદર જોડાવા કીધું ત્યારે તમે શું કર્યું જ્યારે મને જરૂરી સંખ્યાના જૂથમાં જોડાવાનું કહ્યું ત્યારે મેં મારા મિત્રના જૂથમાં સામેલ થયો અને જેવા ઝડપથી બધા મિત્રોએ જૂથ બનાવ્યું તમે કોઈ જૂથમાં જોડાઈ શક્યા નહીં તો કેવો અનુભવ થાય જે જૂથમાં તમે નહીં જોડાઈ શકો તો તમને કેવો અનુભવ થશે મને ખૂબ દુઃખ થાય જ્યારે હું કોઈ જૂથની અંદર જોડાઈ ગયો છું ત્યારે મને ખૂબ જ દુઃખ થાય અને હું બધાનાથી અલગ હોઉં તેવો અનુભવ થાય કે લાગણી થાય તમે કેમ કોઈ જૂથને તમે કેમ કોઈ એક જૂથમાં ન જોડાઈ શકે તમે કેમ કોઈ જૂથમાં જોડાઈ ન શકે જૂથ બનાવવાનો જૂથ બનાવવા માટે મારી પાસે બોલાવે પરંતુ એકલા હતો તેઓએ જરૂરી જૂથ બનાવી લીધું આમ હું એકલો પડી ગયો અને જૂથ બનાવી શક્યો નહીં જૂથ બનાવવા માટે મેં મારા મિત્રોને મારી પાસે બોલાવ્યો પણ મિત્રો આવી શકે એમ જૂથ હારે જોડાઈ શક્યો નહીં એટલે હું એકલો પડી ગયો શાળામાં તમને કોની સાથે વધારે ગમે છે શા માટે શાળાની અંદર સ્કૂલમાં તમને કોની સાથે વધારે ગમે છે અને શા માટે તો શાળામાં મને મારા મિત્ર લલિત સાથે શાળામાં મને મારા મિત્ર લલિત સાથે વધારે ગમે છે શાળામાં આવીએ છીએ અને વર્ગમાં સાથે બેસીએ છીએ સાથે રમીએ છીએ અને સાથે જમીએ છીએ પણ રમવાનું ને જમવાનું ક્યારે રિશિષ્ટનું અને વ્રતમાં સાથે ભણીએ છીએ તમારે કાયમ એકલા રહેવાનું હોય તો કેવું લાગે જો તમારે કાયમ એકલા રહેવાનું હોય તો કેવું લાગે તો મને ખૂબ જ દુઃખ લાગે અને મને એકલતા અનુભવાય અનુભવાય અને હું મનમાં ને મનમાં ઊંજાઈ જાય આપણે બધા એકલા રહેવાના બદલે લોકો સાથે રહેવાનું પસંદ કરીએ છીએ આપણે બધા એકલા રહેવાની જગ્યાએ આપણે લોકો સાથે રહેવાનું પસંદ કરીએ છીએ આપણે હંમેશા જૂથમાં રહીએ છીએ આપણે હંમેશા જૂથમાં રહીએ છીએ ચાલો હવે જૂથ જોઈને દેવેન્દ્ર અને મંજુદાનો પરિવાર પોતાનો સાથે દેવ્યા અને માના આ બધા લોકો એકબીજા સાથે કેવી રીતે જોડાયેલા છે તમે ચિત્રમાં જોયું તે એક જ પરિવારનો ફોટો છે ચિત્રમાં જોયું તમે એક જ પરિવારનો ફોટો છે આપણે અવારનવાર આવા કુટુંબના ચિત્રો અથવા ફોટા જોઈએ છીએ આપણે અવારનવાર ચિત્રમાં આવા કુટુંબના ફોટા જોઈએ છીએ આવા ફોટા
વિભક્ત કુટુંબનો છે. ચાલો આપણે થોડા પરિવાર વિશે જાણીએ. સીતા, સીતા સુરત શહેરમાં રહે છે. સીતા સુરત શહેરમાં રહે છે. તેઓ તેમના વડીલના મકાનમાં રહે છે. તેઓ તેમના વડીલના મકાનમાં રહે છે. તેના દાદા દાદી, નાના કાકા ને કોઈ તેના દાદા દાદી નાના કાકા કોઈ નીચેના ભાગમાં રહે છે. પહેલા માળના એક ભાગમાં સીતા બેન પહેલા પહેલાના માળમાં દેખે જે પહેલા ભાગ પહેલા માળનો ભાગ છે તેનો સીતા બેન તેના માતા પિતા નાની બેન ગીતા સાથે રહે છે. બીજા ભાગમાં તેના મોટા કાકા બીજા ભાગમાં તેના મોટા કાકા તેમના